મારું નામ ડૉક્ટર સુરેશભાઈ રાઠોડ છે. હું ડીન છું GMERS જૂનાગઢ મેડિકલ કોલેજનો. મારા ઉપર 27 તારીખે રાત્રે મારા ઘરે ચાર શખ્સો હતા. એણે સરકારી આવાસના રેકોર્ડ નુકસાન કર્યું છે અને મને મારવાની કોશિશ કરી, પણ દરવાજો બંધ કરી દેતા અમે સુરક્ષિત રહી ગયા. મારા સુરક્ષા ગાર્ડને એમણે માર્યો. આ બાબતની મેં પોલીસ કમ્પ્લેન પોલીસ એ ડિવિઝનમાં કરી હતી, જેની તપાસ PI RL રાઠોડ સાહેબ કરી રહ્યા છે. અને આ તપાસમાં મેં એમને નંબર આપ્યો તો એમનો પણ દાવો કરવા માટે જે નંબર ઉપરથી મદદ. આના અનુસંધાનમાં મેડિકલ કોલેજનો સ્ટાફ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને મેડિકલ કેમ્પસના અમારા રહીશો અસુરક્ષિત મહેસૂસ થાય છે. એટલે સુરક્ષા મળે અને સરકારમાં અમારા સંરક્ષણ માટે સારા પગલાં લેવાય એવા શુભ આદેશ છે. આ અમારા માનનીય મોદી સાહેબે પણ ડૉક્ટરોને સુરક્ષા આપવાની એરપોર્ટ ઉપરથી હમણાં દરમિયાન પહેલાં કહ્યું હતું, એટલે અમને એક સારો ભાવ છે. એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટરશ્રીના તેમજ અમારા જિલ્લા વડા અધિકારીશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. આ બનાવમાં અમારી પાસે બાયોમેડિકલ એન્જિનિયર તરીકે હાર્દિક નિમાવત કામ કરતા હતા. એમણે ઘણા બધા બિલોમાં ગોટાળા કર્યા, એટલે સરકારના બિલો ટાઈમસર આપવામાં નહોતા આવ્યા અને સામે જે કંપની હોય એને ચેક સમયસર મળવા જોઈએ એ ન મળ્યા, અને એમાં મને ઘણો બધો ગોટાળો લાગ્યો. એટલે મેં હાર્દિક નિમાવત સાથે અન્ય 3 અમારા હિસાબી ખાતાના કર્મચારીને સરકારના નીતિ નિયમ અનુસાર છૂટા કરાવ્યા છે. આ હુમલો હાર્દિક નિમાવતના કહેવાથી અને હાર્દિક નિમાવતના ઓળખતા એમના સાગરીતો, એમાં મેઇન સાગરીત તરીકે નિલેશ કાનકળ છે, એમની સાથે સિવિલ હોસ્પિટલમાં મેઇન નર્સ તરીકે ફરજ બજાવતા સંજય બકોત્રા આહીર તે સામેલ છે. તેમના ફોનમાંથી મને ધમકી આપવામાં આવી હતી. સંજય બકોત્રાના ફોનમાંથી મને ધમકી આપવામાં આવી હતી અને એમની જીજે 1701 નામની સફેદ કારમાં એ લોકો આવેલા, અને પોલીસે મને જણાવ્યું છે કે એ જે સંજય બકોત્રા અને હાર્દિક નિમાવત તેઓ પણ એ ગાડીમાં સામેલ હતા, કે આ ગાડીની અંદર પંડિયાકારી એક વધારાનો શખ્સ પણ સામેલ છે.